स्टूडेंट्स लास्ट पीरियड में आप स्वर संधि एमा अना नियमों जोया था आना नियम ओके आना नियमों जोया आज आप स्वर संधि नो बीजो नियम ई ना नियम आप जोवाना छे बराबर हवे ई ना नियम केवी रीते होय शके तो जेम अना नियम आप जोया अ आना नियम जोया चार एवी रीते ई ना पण पाछा चार नियमों छे कया कया ए आप जोई लईए तो ह्रस्व ई प्लस ह्रस्व ई इज इक्वल टू दीर्घ ई ओके એટલે બે હસ્વ ઈ ભેગા થાય તો દીર્ઘ ઈ બને ઓકે પછી એક હસ્વ ઈ અને એક દીર્ઘ ઈ બંને ભેગા થાય તો દીર્ઘ ઈ બને ક્લિયર પહેલો જે શબ્દ છે એમાં છેલ્લો અક્ષર દીર્ઘ ઈ છૂટો પડે અને બીજા શબ્દના પહેલા અક્ષરમાં હસ્વ ઈ ની માત્રા જો હોય તો સમજવું કે બંને ભેગા થઈને દીર્ઘ ઈ બને ઓકે અને બંને દીર્ઘ ઈ ભેગા થાય તો પણ દીર્ઘ ઈ જ બને તમે રિઝલ્ટ જુઓ છો બધું દીર્ઘ ઈ છે ચેન્જ ક્યાં છે અહીંયા ઓકે પહેલો જે રૂલ છે એમાં શું છે બંને હસ્વ ઈ છે બીજો રૂલ છે એમાં શું છે તો પહેલું હસ્વ ઈ અને બીજું દીર્ઘ ઈ ત્રીજો છે એમાં પહેલું દીર્ઘ ઈ અને બીજું હસ્વ ઈ અને ફોર્થ વન એમાં શું છે તો કે બંને દીર્ઘ ઈ છે ઓકે બંને દીર્ઘ ઈ ની માત્રા છે તો હવે આ એક એક નિયમ આપણે વ્યવસ્થિત જોતા જઈએ ઓકે આગળ વધીએ તમે જોઈ શકો છો બંને હસ્વ ઈ ભેગા થાય તો દીર્ઘ ઈ બને ક્લિયર બંને હસ્વ ઈ ભેગા થાય તો દીર્ઘ ઈ બને ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો હરિ પ્લસ ઇન્દ્ર શબ્દ છે હરિન્દ્ર શબ્દ છે ઓકે આ હરિન્દ્ર શબ્દ જે છે એમાં ધ્યાન રાખો કે હરિ તો અહીંયા રી માં હસ્વ ઈ ની માત્રા ઓકે અને ઇન્દ્ર તો એમાં પણ હસ્વ ઈ છે તો બંને હસ્વ ઈ ભેગા થયા તો શું બન્યું દીર્ઘ ઈ ખ્યાલ આવ્યો આ વર્ણ વિચ્છેદ પ્રમાણે છૂટા પાડ્યા છે એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે હ પ્લસ ર હલન એમાંથી હસ્વ ઈ છૂટો પડ્યો અહીંયા હસ્વ ઈ થી શબ્દ શરૂ થયો અને અહીંયા ન અને ને ર જોડેલો છે એટલે આ હસ્વ ઈ અને આ હસ્વ ઈ ભેગા થયા ને શું બન્યું દીર્ઘ ઈ તો હ ર દીર્ઘ ઈ અને ઇન્દ્ર અને શબ્દ બન્યો હરિન્દ્ર સેમ વે હરિચ્છા અહીંયા બીજા એક્ઝામ્પલ મૂક્યા છે હરિ ઈચ્છા તો અહીંયા પણ દીર્ઘ ઈ ની માત્રા છે તો હરિ એમાં હસ્વ ઈ પ્લસ ઈચ્છા એમાં હસ્વ ઈ તો હસ્વ ઈ અને હસ્વ ઈ બંને ભેગા થઈને શું બન્યું દીર્ઘ ઈ સેમ વે અલગ એક બીજો શબ્દ લીધો છે જ્યોતિન્દ્ર તો અહીંયા દીર્ઘ ઈ ની માત્રા છે પણ જ્યારે જ્યોતિ લખીએ ત્યારે ધ્યાન રાખો કે હસ્વ ઈ ની માત્રા છે તમા અને ઇન્દ્રમાં હસ્વ ઈની માત્રા છે ઓકે તો પહેલો જે રૂલ છે બંને હસ્વ ઈ ભેગા થાય તો દીર્ઘ ઈ બને એ ક્લિયર થયું તમને આગળ આપણે જોઈએ સેકન્ડ રૂલ જે આપણો છે એ હસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ તો શું બને દીર્ઘ ઈ ઓકે ફોર એક્ઝામ્પલ હરીશ તમે જોઈ શકો છો હરીશ ઓકે તો હરી તો હસ્વ ઈ આવ્યું અને ઈશ એટલે ઈશ્વર આમાં ઈ જે છે એ દીર્ઘ ઈ ની માત્રા છે તમે જોઈ શકો છો હ પ્લસ અનંત ર એમાં હસ્વ ઈ છૂટો પડ્યો અને અહીંયા દીર્ઘ ઈ છૂટો પડે છે અને પછી શ છે તો આ હસ્વ ઈ અને આ દીર્ઘ ઈ બંને ભેગા થઈને શું બને છે દીર્ઘ ઈ બને છે અને શબ્દ કેવી રીતે છૂટો પડે છે હ હરી અને પછી ઈશ ઓકે હરીશ ક્લિયર ખ્યાલ આવ્યો તમને એ જ રીતે પરીક્ષા એ જ રીતે શબ્દ છે પરીક્ષા તો પરીક્ષામાં દીર્ઘ ઈ ની માત્રા આવે છે ઓકે પરીક્ષામાં દીર્ઘ ઈ ની માત્રા આવે પણ જ્યારે આપણે એની સંધિ છૂટી પાડીએ છીએ ને ત્યારે પરી તેમાં રમાં હસ્વ ઈ જ આવે અને ઈચ્છા તો અહીંયા દીર્ઘ ઈ જ આવે ઓકે સેમ વે કવિશ્વર તો કવિ અહીંયા દીર્ઘ ઈ છે
પણ જ્યારે છૂટા પડે છે ત્યારે કવિ આ જ રીતે લખાય છે આપણે આવી રીતે કવિ નથી લખતા ઓકે તો વી માં ગ માં હસ્વ ઈ ની જ માત્રા જોડાયેલી હોય છે અને ઈશ્વર એ દીર્ઘ ઈ છે ક્લિયર આગળનો નિયમ જોઈએ નંબર 3 દીર્ઘ ઈ પ્લસ હસ્વ ઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઈ ફોર એક્ઝામ્પલ દેવીચ્છા દેવીચ્છા બરાબર તો દેવી તો દેવી આપણે આ જ રીતે લખીએ છીએ દેવી માં વ માં દીર્ઘ ઈ ની જ માત્રા આવે અને ઈચ્છા તો એ હસ્વ ઈ છે બરાબર તો દે પ્લસ હલંત વ પ્લસ આમાં દીર્ઘ ઈ ની માત્રા છે અહીંયા હસ્વ ઈ ની માત્રા છે અને ઈચ્છા તો દીર્ઘ ઈ અને હસ્વ ઈ બંને ભેગા થઈને શું બને છે દીર્ઘ ઈ ઓકે તો શબ્દ શું બન્યો છેલ્લે દેવી ઈચ્છા ક્લિયર સમજાયું તમને એ જ રીતે યોગીન્દ્ર અહીંયા શબ્દ તમને આપ્યો છે નવો યોગીન્દ્ર તો યોગી પ્લસ ઇન્દ્ર તો યોગી આ જ રીતે લખે એમાં દીર્ઘ ઈ ની જ માત્ર આવે અને ઇન્દ્ર એમાં હસ્વ ઈ જ આવે તો દીર્ઘ ઈ પ્લસ હસ્વ ઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઈ ખ્યાલ આવ્યો ક્લિયર થયું તમે સમજાયું બરાબર રૂલ નંબર 4 તો બંને દીર્ઘ ઈ ભેગા થાય તો પણ શું બને દીર્ઘ ઈ ની જ માત્રા બને ફોર એક્ઝામ્પલ રજનીશ ઓકે ફોર એક્ઝામ્પલ રજનીશ તો રજની આપણે બોલીએ ને શબ્દ એટલે અહીંયા જ માત્ર આપણને છૂટી પડતી દેખાય સ્વર અહીંયાથી છૂટો પડતો દેખાય તો પહેલો શબ્દ કયો આવ્યો રજની તો રજની આપણે એમાં આ જ રીતે લખીએ દીર્ઘ ઈ ની જ માત્ર અને ઈશ તો એ દીર્ઘ ઈ જ આવે ઓકે તો ન ની અંદર શું છુપાયેલું છે દીર્ઘ ઈ ઓકે અને અહીંયા પણ શું છે દીર્ઘ ઈ તો બંને દીર્ઘ ઈ ભેગા થઈને શું બને છે દીર્ઘ ઈ અને એટલા માટે છેવટે શબ્દ જ્યારે બને છે ત્યારે ન માં કઈ માત્ર આવે છે તો બંને દીર્ઘ ઈ ભેગા થવાથી દીર્ઘ ઈ બને એટલે ન માં દીર્ઘ ઈ ની માત્રા આવે ફોર એક્ઝામ્પલ અહીંયા બીજો એક શબ્દ લીધો છે આ રજની શબ્દ જોઈએ એવી રીતે નારીશ્વર તો નારીશ્વર તો નારી જ્યારે લખીએ છીએ એમાં અહીંયા દીર્ઘ ઈ ની માત્ર આવે અને ઈશ્વર તો અહીંયા દીર્ઘ ઈ એટલે નારીશ્વર ક્લિયર સમજાયું બરાબર ઓકે હવે અલંકાર જોશું આપણે હવે આમ જોવા જઈએ ને તો અલંકારનો અર્થ શું થાય અલંકાર એટલે ઓર્નામેન્ટ્સ એવું થાય કે અલંકારનો અર્થ થાય ઓર્નામેન્ટ્સ હવે ભાષા હોય કોઈ પણ ભાષા હોય તો ભાષામાં પણ અલંકારો પણ છે શા માટે તો જેમ આપણે કોઈક પ્રસંગોમાં જવું હોય તો આપણે બધા અલંકારો એટલે ઘરેણા ઓર્નામેન્ટ્સ ધારણ કરીએ એનાથી શું થાય તો કે આપણી સુંદરતામાં વધારો થાય એવી રીતે ભાષાને પણ સુંદર બનાવવા માટે એમાં અલંકાર ખૂબ ઉપયોગી છે જરૂરી છે હવે ભાષાના અલંકારો કેવા હોય તો ભાષામાં અલંકારો શબ્દ સ્વરૂપે હોય ઓકે તો આજે આપણે બે અલંકારો આપણે શીખવાના છે તો શરૂ કરીએ અલંકાર હવે અલંકાર જે શબ્દ છે એ શેના ઉપરથી બન્યો છે તો અલંક પ્લસ કૃ બરાબર સંસ્કૃત શબ્દ અલંક પ્લસ કૃ એના ઉપરથી અલંકાર શબ્દ બન્યો છે ઓકે હવે અલંકારનો અર્થ શું થાય તો જે મેં તમને કહ્યું તેમ એ શરીર પર ઘરેણા આપણે પહેલી ઓર્નામેન્ટ્સ પહેરીએ તો શું થાય તો આપણી સુંદરતામાં વધારો થાય બરાબર એવી જ રીતે ભાષાને સુંદર બનાવવા માટે પણ અલંકારનો ઉપયોગ થાય છે હવે અલંકારો બે પ્રકારના છે એક શબ્દાલંકાર છે અને બીજો અર્થાલંકાર છે ઓકે તો હવે શબ્દાલંકાર કોને કહેવાય અર્થાલંકાર કોને કહેવાય એ પણ આપણે જાણવું જરૂરી છે તો પહેલા આપણે જોઈએ શબ્દાલંકાર ઓકે શબ્દાલંકાર એટલે શબ્દ પ્લસ અલંકાર કોને કહેવાય તો જે અલંકારમાં શબ્દ દ્વારા વાક્ય કે પછી પંક્તિમાં ચમત્કૃતિ બતાવવામાં આવી હોય તેને શબ્દાલંકાર કહેવાય છે ફોર એક્ઝામ્પલ જમના વગેરે જયેશભાઈને જામનગરના જાંબુ ખવડાવ્યા બરાબર આ જે છે એ વર્ણાનુપ્રાસ છે વર્ણ એટલે શું અક્ષર ઓકે
अक्षर नो प्रास बेसेलो आपने जोई शक्ये छे अहियाँ करी छे के जमना बहे तेमा ज जय शुभाई को ज जामनगर एमा पण ज जांबो एमा पण ज बराबर तो एक नो एक वर्ण एक बे थी वधारे वार अहियाँ आपने आवेलो प्रयोजेलो जोई रह्या छे बराबर तो आवी जेवी परिस्थिति होय त्यारे ए अलंकार ने वर्णानुप्रास अलंकार कहेवाय जे शब्द अलंकार नो एक भाग छे बराबर मेन बे अलंकार छे शब्दालंकार अने अर्थालंकार पण शब्दालंकार मां पण घणा बधा अलंकार आवे छे अर्थालंकार मां पण घणा अलंकार आवे छे तो शब्दालंकार मां कया कया अलंकार आवी शके तो आ अलंकार मां वर्णानुप्रास अत्यारे आपणे एक्झाम्पल જોયું એ તો એને વર્ણાનુપ્રાસ પણ કહી શકાય અને વર્ણ સગાઈ પણ કહી શકાય ધ્યાન રાખજો વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ ઓકે અંત્યાનુપ્રાસ એટલે છેલ્લો જે શબ્દ હોય એનો પ્રાસ બેસાડેલો હોય તે યમક આંતરપ્રાસ સાંકળી વગેરે અલંકારોનો એમાં સમાવેશ થાય છે ઓકે આ ખાલી તમારા નોલેજ માટે છે હવે એનો બીજો અલંકારનો જે બીજો ભાગ છે અર્થાલંકાર એને આપણે હવે જોશું અર્થાલંકાર કોને કહેવાય તો જે અલંકાર દ્વારા શબ્દના અર્થને ધ્યાનમાં રાખો શબ્દના અર્થને આકર્ષક બનાવવામાં આવતો હોય તો એવા પ્રકારના અલંકારને અર્થાલંકાર કહેવામાં આવે છે ઓકે હવે એમાં કયા કયા અલંકારો આવી શકે તો આ અલંકારમાં ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ અનન્વય વ્યાજ સ્તુતિ વ્યતિરેક આ બધા અલંકારો એ અર્થાલંકારના ભાગ છે ઓકે હવે આપણે અહીંયા બે અલંકારો આપણે શીખવાના છીએ ઉપમા અલંકાર અને રૂપક ઓકે તો હવે એ જ અલંકારો છે અર્થાલંકારના જ પ્રકારો છે ઓકે તો પહેલો પ્રકાર આપણે જોઈએ ઉપમા અલંકાર જે આપણા સિલેબસમાં જે છે એ ત્યાર પછીના જે બીજા બધા અલંકારો છે એ તમને આગળના સ્ટાન્ડર્ડમાં શીખવા મળશે ઓકે અત્યારે આપણે સિલેબસમાં જે છે એ તરફ આપણે ફોકસ કરીએ તો ઉપમા અલંકાર એ કયા અલંકારનો ભાગ છે શબ્દાલંકાર કે પછી અર્થાલંકાર કયો અલંકાર કયો અલંકાર બરાબર ધ્યાન રાખો કયો અલંકાર કહેવાશે ફરી પાછું જુઓ તમે ઉપમા અલંકાર જે હમણાં જ આપણે જોયું ઉપમા અલંકાર એ કોનો ભાગ છે કોનો પ્રકાર છે અર્થાલંકારનો પ્રકાર છે ઓકે તો ઉપમા અલંકાર કોને કહેવાય ઉપમા એટલે શું તો કે આપણે કોઈની સરખામણી કરીએ કંઈક એને કંઈક એના જ કંઈક કોઈના જેવું આપણે નામ આપીએ સરખામણી કરતી વખતે બરાબર ને તો એને ઉપમા અલંકાર કહેવાય હવે ઉપમા અલંકાર આપણે જ્યારે એનો ઉપયોગ કરીએ કોઈને કોઈની ઉપમા આપીએ ને ત્યારે અમુક પર્ટિક્યુલરલી આપણે અમુક પ્રકારના ચોક્કસ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર તો એ કેવા પ્રકારના શબ્દો હોય ઉપમા અલંકાર કોને કહેવાય છે એ બધું હવે આપણે સમજીએ તો ઉપમા અલંકારમાં ઉપમેય ઉપમાન અને ઉપમા દર્શક શબ્દ હોય છે ધ્યાન રાખવું બરાબર આ સેન્ટેન્સ ખાસ ધ્યાન રાખવાનું કે ઉપમા અલંકારમાં શું હોય તો ઉપમેય પણ હોય ઉપમાન પણ હોય અને ઉપમા દર્શક શબ્દ પણ હોય હવે આ બધા શબ્દ તો આપણા માટે નવા છે બરાબર તો એ વળી શું તો ઉપમેય કોને કહેવાય તે આપણે જોઈએ તો કે જે વસ્તુ કે વ્યક્તિની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવાય શું કહે છે જે વસ્તુ કે વ્યક્તિની કમ્પેરિઝન જ્યારે કરવાની હોય બરાબર જેની કમ્પેરિઝન કરવાની હોય એ પછી પર્સન હોય કે કોઈ થિંગ બરાબર તો એ જે વર્ડ છે એને ઉપમેય કહેવાય ક્લિયર સેકન્ડ વન છે ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહેવાય એટલે કે જેની સાથે કમ્પેરિઝન કરવાની હોય બરાબર તેને શું કહેવાય ઉપમાન કહેવાય અને ઉપમા દર્શક શબ્દ કોને કહેવાય તો ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેને ઉપમા દર્શક શબ્દ કહેવાય ક્લિયર સમજાયું આ એકે એક ડિટેલ જે છે એને ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે હવે ઉપમા દર્શક શબ્દ કેવા હોય
तो અહીંયા પણ આપણે લીધા છે કે સમ એટલે સમાન બરાબર સમ પણ આવે સેન્ટેન્સમાં સમાન પણ આવે એકે એટલે કે ની જેવું એવું થાય નીચે જેવું જેવા જેવી જેવો માપક તણા સમોવડું બરાબર અનિશા ક્લિયર આવા બધા શબ્દ પ્રયોગ વાક્યમાં કરવામાં આવ્યા હોય છે સરખામણી કરવા માટે फॉर एक्साम्पल आप एक सेंटेंस आप जुए पुरुषों की माफक स्त्रीओ पण भणे छे बराबर शू के छे कि पुरुषों की माफक स्त्रीओ पण भणे छे ओके तो अहीं सरखामणी कोनी करी छे स्त्रीओ बराबर तो स्त्रीओ ने शू थयु तो के उमेय थयु स्त्रियों ने सरखामणी कोनी साथे करी छे तो के पुरुषों साथे तो पुरुषे शू थयु तो उपमान थयु बराबर अने बन्ने ने सरखामणी करवा माटे कयो शब्द वाक्य मा प्रयोजनेलो छे तो माफक तो ए उपमादर्शक शब्द कहेवाय क्लियर समझायु बराबर आगळ वधी आपणे अहींया बीजो थोड़ा वाक्य छे तो आपणे जोईए કે જુમો ગાંડાની જેમ દોડ્યો કમ્પેરિઝન કોઈ કોની કરી છે જુમાની કોની સાથે ગાંડા સાથે તો જુમો એ શું થયું ઉપમેય ગાંડો એ શું થયું ઉપમાન અને જેમ જે છે એ શું થયું ઉપમાદર્શક શબ્દ સમજાઈ રહ્યું છે તમને વેરી ગુડ દીકરાઓ પાણીની પેટે પૈસા ઉડાડે છે દીકરાઓ કોની જેમ પૈસા ઉડાડે છે પાણીની જેમ बराबर तो અહીંયા જેમ એના માટે કયો શબ્દ છે પેટે તો એ શું થયું ઉપમાદર્શક શબ્દ હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી તો કમ્પેરિઝન કોની છે હીરબાઈ કોની સાથે જોગમાયા સાથે એના માટે ઉપમાદર્શક શબ્દ કયો છે જેવી બરાબર તો અહીંયા જે રેડ તમને લેટર રેડ રેડ કલરના જે વર્ડ દેખાય છે એ શું છે તો કે ઉપમાદર્શક શબ્દ છે તો ઉપમા અલંકાર છે એવું કેવી રીતે આપણે સમજી શકીએ તો પહેલા તો ઉપમેય ઉપમાન અને ઉપમાદર્શક શબ્દ બરાબર એનાથી પણ હજી આપણે ઈઝી કોઈ જવું હોય તો કઈ રીતે તો જોવાનું કે સેન્ટેન્સમાં કોઈ ઉપમાદર્શક શબ્દ પ્રયોજાયેલો છે જેમ અહીંયા ત્રણે ત્રણ સેન્ટેન્સમાં જેમ પેટે જેવી એવું આપણે જોયું બરાબર તો એના ઉપરથી પણ આપણે ડિસાઈડ કરી શકીએ કે આ ઉપમા અલંકાર જ હોય શકે સમજાયું તમને હવે એનો બીજો જે પ્રકાર છે રૂપક અલંકાર એના તરફ આપણે આગળ વધીશું રૂપક અલંકાર માં શું હોય તો રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાનને એક જ બતાવવામાં આવે છે એટલે ઉપમેય અને ઉપમાન બંને એક જ છે બરાબર એની કોઈ કમ્પેરિઝન નથી કરવામાં અહીંયા આવતી બંને એક જ છે એવું જ્યારે બતાવવામાં આવે છે ત્યારે તે રૂપક અલંકાર બને દાખલા તરીકે સંસાર સાગર કરવો મુશ્કેલ છે બરાબર સંસાર સાગર તો સંસાર રૂપી સાગર એવું થયું બરાબર સાગર કેવો છે તો સંસારનો સાગર છે તો સંસાર એ શું થયું ઉપમેય અને સાગર એ શું થયું ઉપમાન આમાં કોઈ ઉપમાદર્શક શબ્દ અહીંયા પ્રયોજાયેલો નથી સંસાર અને સાગર જેવો કહેલો છે બરાબર ને એટલે સંસાર અને સાગર બંને એક જ બતાવવામાં આવે છે સંસાર સાગર આપણે આવું જ બોલીએ છીએ તો આવા પ્રકારનું જ્યારે વાક્યમાં પ્રયોજન થયેલું હોય આવા શબ્દોનું ત્યારે ધ્યાન રાખવું કે રૂપક અલંકાર જ હોય શકે બીજા કોઈ એક્ઝામ્પલ આપણે જોઈએ તો બોપર એ શિકારી કૂતરું છે બોપર શું છે શિકારી કૂતરું બરાબર એટલે બોપરની કમ્પેરિઝન કોની સાથે કરે છે શિકારી કૂતરા સાથે બરાબર પણ અહીંયા કોઈ ઉપમાદર્શક શબ્દ આપણને દેખાતો નથી બોપર શિકારી કૂતરું ખ્યાલ આવ્યો સ્વામીજી સ્વયં બોધી વૃક્ષ છે બોધી વૃક્ષ બરાબર સ્વયં પોતે જાતે બોધી વૃક્ષ છે અહીંયા કોઈ ઉપમાદર્શક શબ્દ દેખાતો નથી અમે ને સુકુરોનું કુમળું બરાબર અહીં એવું નથી કીધું કે અમે સુકારુના કુમળા જેવા છીએ જો આવી રીતનું સેન્ટેન્સ હોય તો એ ઉપમા અલંકાર બની જાય ખ્યાલ આવે છે તમને પણ અહીંયા સીધું પોતાની જાતને સુકારુના કુમળા સાથે કુમળા જેવું જ કહ્યું છે એટલે બંને એક જ છે એવી રીતે દર્શાવવામાં આવ્યું છે
तो ए अलंकार कयो थशे रूपक अलंकार अने सौथी मजावे एको मजानो अलंकार जे छे ए छे वर्णानुप्रास अलंकार अथवा तो एने वर्ण सगय अलंकार पण कहेवाय जे शब्द अलंकारनो भाग छे। तो वाक्यमां એકનો એક અક્ષર બે થી વધારે વાર આવે ત્યારે તે વર્ણાનુપ્રાસ અલંકાર બને। ફોર એક્ઝામ્પલ, કાકાએ કાકીને કાચીના કબાટમાંથી કાચી કે રીંગણું કચુંબર કાઢવા કહ્યું, બરાબર ને? આવી તો ઘણી બધી વાર આપણે મસ્તીમાં બહુ બધા સેન્ટેન્સો આપણે બોલી જતા હોઈએ, બરાબર? એવી રીતે ફોર સેન્ટેન્સ, જો કામિની કોકિલા કેરી કુંજન કરે તો ક ક ક ક ક, બરાબર? કામિની કોકિલા કેરી કુંજન કરે તો ક બે થી વધુ વર્ણ કહેવાય છે, એટલે વર્ણ એટલે અક્ષર ધ્યાનમાં રાખજો। લેખક, પપ્પાએ પપ્પુ પાસેથી પેટી પડાવી તો પ પ પ પ પ, ઓકે? અને થર્ડ વન, ધન તેરસે ધન ધોઈને સજ્યા શોધ શણગાર, તો ધન તેરસ ધ ધ ધ બે થી વધુ વાર અહીંયા એકનો એક અક્ષર પ્રયોજાયેલો હોવાથી આ અલંકાર વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ અલંકાર કહી શકાય। તો આઈ હોપ કે તમને આજના જે અલંકારો આપણે જે શીખ્યા એ બરાબર સમજાઈ ગયા છે। હવે જે સ્વાધ્યાય છે એ હું તમને મોકલાવીશ, એને તમારે ખૂબ ધ્યાનથી સોલ્વ કરવાનું રહેશે।